પાટીદાર આંદોલન સમયે થયેલા રાજદ્રોહ કેસની સુનાવણીમાં ચિરાગ પટેલ અલ્પેશ કથિરિયા કોર્ટમાં ગેરહાજર. અમદાવાદ સેશન્સ કોર્ટે બંને સામે બિનજામીનપાત્ર વોરંટ કાઢ્યું. 23 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે. દેશભરમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા. અમદાવાદમાં ડુંગળીના ભાવથી મહિલાઓનું ખોરવાયું બજેટ. 100 થી 150 રૂપિયા કિલો ડુંગળી થતા લોકો ભાવ ઘટાડવા કરી રહ્યા છે માંગ. ડુંગળીના સંગ્રહ મુદ્દે ગોંડલ એપીએમસીના ચેરમેનનું મોટું નિવેદન. કહ્યું શિયાળુ અને ઉનાળુ ડુંગળીના સંગ્રહ માટે સરકાર કોલ્ડ સ્ટોરેજ બનાવવા, ખેડૂતોને સબસિડી આપે તો ક્યારેય ડુંગળીની અછત નહીં થાય. કોલ્ડ સ્ટોરેજ ન હોવાથી ખેડૂતોને ગમે તે ભાવે વેચવી પડે છે ડુંગળી. વડોદરામાં પણ ગૃહિણીઓએ ડુંગળીના ભાવ ઘટાડવાની કરી માંગ. 120 રૂપિયા કિલો મળતી ડુંગળીના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. હાલ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ આસમાને. બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કોંગ્રેસ પર પ્રહાર. કહ્યું એસઆઈટીની રચના થતા જ આંદોલનકારી વિદ્યાર્થીઓ ઘરે ગયા. કોંગ્રેસ વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરી રહી છે. વડોદરાના પાદરા નજીક એકલબારા ગામે આવેલી ટ્રાન્સપેક્સ સિલોક્સ કંપનીમાં ગેસ લીકેજ. 6 કામદારોને ગેસ લીકેજની અસર થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. 2 કામદારોની હાલત ગંભીર. હૈદરાબાદ બળાત્કાર અને હત્યા કેસના આરોપીઓના એન્કાઉન્ટર મુદ્દે દેશભરમાં ઉજવણીનો માહોલ. ત્યારે ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ પણ ખુશી વ્યક્ત કરી. વસોયાએ ફટાકડા ફોડીને તેલંગાણા પોલીસની કામગીરી બિરદાવી. ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ એમાં વડોદરાની યુવતી યાશિકા ભાટિયાની થઈ પસંદગી. અંડર 19 ક્રિકેટ ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે થઈ યાશિકાને સિલેક્ટ. 2 ડિસેમ્બરથી ઓસ્ટ્રેલિયા ખાતે રમાનાર મેચમાં રમશે યાશિકા ભાટિયા. અમદાવાદના રખિયાલ 4 રસ્તા પાસે બીઆરટીએસ બસે પેડલ રિક્ષાને અડફેટી લીધી. ઇજાગ્રસ્ત રિક્ષા ચાલકને શારદાબેન હોસ્પિટલ ખસેડાયા. ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ડ્રાઈવરની અટકાયત કરી.